નમસ્તે બાળકો, કંસોરમાં આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે આછું અને ઘાટુંની સમજ મેળવીશું. ત્યાર પછી ફકરાનું વાંચન કરીને તેના પરથી થોડા સવાલ જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન, શું ઘાટું શું ઝાખું કહો, જેમાં પહેલું છે શું ગુલાબી ગાલ કે હોઠ. હવે તમને એવું થશે કે બધાના ગાલ થોડા ગુલાબી હોય, અમુકના સફેદ હોય, અમુકના કાળા હોય, અમુકના સ્કિન કલર જેવા હોય, બધાના ગુલાબી તો ના હોય. પરંતુ આપણે માત્ર ગુલાબી રંગને ધ્યાનમાં રાખીને જ વાત કરવાની છે. મોટા ભાગે ગુલાબી ગાલ અને હોઠ નાના બાળકોના હોય છે, તો તમે વિચારી પણ શકો છો અને ચિત્રમાં પણ જોઈ શકો છો કે તમને કયું વધારે ગુલાબી લાગે છે અને કયું ઓછું ગુલાબી લાગે છે, એટલે કે કયું ઘાટું છે અને કયું ઝાખું છે. ત્યાર પછી શું કાળું, વાળ કે આંખની કીકી. અહીં પણ આગળના પ્રશ્નની જેમ જ આંખ અને વાળના કલર ઘણા બધા હોય છે, પરંતુ આપણે માત્ર કાળા કલરને જ ધ્યાનમાં રાખીને સરખામણી કરવાની છે. તો તમે ચિત્ર જોઈને અથવા વિચારીને કહો જોઈએ કે વાળનો કલર વધારે ઘાટો હોય કે પછી આંખની કીકીનો કલર ઘાટો હોય. ત્રીજું, શું લેલું, મરચું કે પોપટ. જુઓ જોઈએ ચિત્રમાં, બંનેનો રંગ લીલો છે, પણ આપણે કહેવાનું છે કયો લીલો ઘાટો છે અને કયો લીલો ઝાંખો છે. ચોથું, શું ધોળું, દૂધ કે દહી. સૌ પ્રથમ તો ધોળો કલર એટલે કેવો કલર, ધોળો કલર એટલે સફેદ કલર. હવે તમે જોવો જોઈએ ચિત્રમાં બરાબર, એકેયમાં ઘાટું કે ઝાંખું કે એવું કંઈ લાગે છે કે પછી બંને સરખા જ લાગે છે. ચિત્રમાં ના જોવું હોય તો તમારા ઘરમાં પણ દૂધ અને દહી હશે ને, તેને જોવો બરાબર અને કહો જોઈએ કે એકે કલર ઘાટો કે ઝાંખો છે કે પછી બંને સરખા જ સફેદ છે. પાંચમું, શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી. તો જુઓ જોઈએ ચિત્રમાં, અહીં એક બાજુ લીમડાનું પાકું પાન આપેલું છે, જ્યારે બીજી બાજુ પાકી કેરી આપેલી છે. બંનેનો રંગ પીળો છે, પરંતુ એકનો ઘાટો છે અને એકનો ઝાંખો છે. તો તમારે ઓળખી બતાવવાનું છે કે શેનો રંગ ઘાટો છે અને શેનો રંગ ઝાંખો છે. તો જોયું ને બાળકો, એક જ કલરના પણ કેટલા બધા અલગ અલગ પ્રકાર હોય છે. તમે તમારી આજુબાજુ નજર ફેરવશો તો તમને જોવા મળશે કે કલરનું નામ તો એક જ છે, પણ તેમાં પણ કંઈક ને કંઈક ફરક છે. તો તમે તમારી આજુબાજુની વસ્તુ જોજો અને તેના કલરનું અવલોકન કરજો. આગળનો પ્રશ્ન, ત્રણના જૂથમાં કામ કરો, આપેલો ફકરો વાંચો, સમજો, જવાબ લખો. તો ચાલો પહેલા આપણે બધા વાંચીને સમજીએ. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા, એનો અર્થ શું થયો બાળકો? રશ્મિ ક્લાસમાં આવેલ નથી, એના સિવાયના જેટલા પણ બાળકો છે તે બધા ક્લાસમાં આવી ગયા છે. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી, તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. એટલે કે જેટલા બાળકોની સંખ્યા હતી એટલી જ ડીશ સિલ્વેરાના મમ્મીએ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી, એટલે કે હજી તેમણે ચટણી મૂકી નથી. ચટણી સિવાયની જેટલી પણ રસોઈ તેમણે બનાવી હતી તે ડીશમાં ગોઠવી દીધી હતી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી, તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. આ લંબચોરસ વસ્તુનું નામ સાંભળી અને તમને પણ મોઢામાં પાણી આવી ગયું હશે ને, બધાને પોતપોતાની ગમતી મીઠાઈ યાદ આવી ગઈ હશે, બરાબર ને? ચલો આગળ વાંચીએ. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. ચટણી ડીશમાં ઉમેરવાની બાકી હતી, યાદ છે ને? તો સિલ્વેરાના મમ્મીએ એક એક ડીશમાં ચટણી ઉમેરતા જઈ, મૂકતા જઈ અને પછી એક પછી એક બધાને ડીશ આપવા લાગ્યા. એટલામાં નાના નાના પગલા ભરતો
રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. જેવી રસોઈ પીરસાય કે ત્યાં રશ્મિ આવ્યો, અને જ્યારે રશ્મિ આવી ગયો પછી કુલ બાળકોની સંખ્યા કેટલી થઈ? 28. હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી. અહીં જોડી કીધું છે, એક એક બાળકો કીધું નથી. જોડી એટલે કેટલા બાળકો થાય? જોડી એટલે બે બાળકો. એનો મતલબ કે એક જોડી હોય તો બે બાળકો, અને બે જોડી હોય તો ચાર બાળકો. તો આ બધા બાળકોને જોડીમાં રમત રમવાની હતી. તો અહીં ફકરામાં શેની વાત કરીએ સમજ પડી ને? હવે આપણે આ ફકરા પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો હવે સવાલ જવાબ જોઈ લઈએ, જેમાં પહેલો સવાલ છે, સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? હવે યાદ કરો જોઈએ બાળકો, સિલ્વેરાના મમ્મીએ બાળકો ક્યારે ગણ્યા હતા? જ્યારે રશ્મિ આવી ગયો હતો ત્યારે, કે પછી જ્યારે રશ્મિ નહોતો આવ્યો ત્યારે? જો રશ્મિ આવી ગયો હશે તો એક બાળક વધારે હશે, અને જો રશ્મિ નહીં આવ્યો હોય તો એક બાળક ઓછું હશે. તો તમે બરાબર યાદ કરી જુઓ, અથવા તો ફરીથી વાંચી જુઓ, કે જ્યારે સિલ્વેરાના મમ્મીએ બાળકો ગણ્યા ત્યારે બાળકો કેટલા હોય? બીજો પ્રશ્ન, સાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો ફરીથી યાદ કરો, ડીશમાં એવું શું પડેલું હતું જેના કારણે બાળકોને મોઢામાં પાણી આવી ગયેલું? અથવા તો તમને શું લાગે છે કે ડીશમાં શું હશે કે તમારા મોઢામાં પણ પાણી આવી જાય? તો તમે બરાબર વિચારજો અને જવાબ આપજો. પ્રશ્ન 3, રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? હવે જ્યારે રશ્મિ આવતો હતો ત્યારે એવી વાત કરેલી હતી કે રશ્મિ નાના નાના પગલા ભરીને આવે છે, યાદ છે ને બધાને? તો પછી વિચાર કરો કે રશ્મિની ઊંચાઈ ઓછી હોય તો એના નાના નાના પગલા હોય, કે પછી રશ્મિની ઊંચાઈ વધારે હોય તો એના નાના નાના પગ હોય? બરાબર વિચારીને જવાબ આપજો કે રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી. પ્રશ્ન 4, સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું હતું? માત્ર એક જ વસ્તુ મૂકવાની બાકી હતી, બાકી બધું તો સિલ્વેરાના મમ્મીએ ડીશમાં મૂકી દીધું હતું. તો યાદ કરો જોઈએ તે વસ્તુ કઈ હતી? તો યાદ કરીને લખવાનું છે, અને જો ભૂલાઈ ગયું હોય તો ફકરો ફરીથી વાંચી લેવાનો છે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન, એક જોડી એટલે કેટલા બાળકો? તો બાળકો, હમણાં જ મેં તમને સમજાવ્યું છે કે એક જોડી એટલે કેટલા બાળકો થાય, બરાબર ને? તો તમારે આ બધા જ પ્રશ્નો તમારી નોટબુકમાં સારા અક્ષરે અને સરખી રીતે વિચારીને લખવાનું છે, અને જો કંઈ ભૂલાઈ ગયું હોય તો ફરીથી વાંચી લેવાનું છે. તો બાળકો, આ ફકરા પરના સવાલ જવાબ હજી થોડા બાકી છે, પરંતુ તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજે કરેલા સવાલ જવાબ નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવજો.